નમસ્કાર, હું છું સંજય રાવલ. જેડએસટી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા હિતેશ કોયાને સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ દ્વારા રૂપિયા 15 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો. બગસરા માર્કેટિંગ યાર્ડમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. દરરોજ 30 ખેડૂતોને મેસેજ કરવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખોડલધામ સંકુલની જમીનના અધિગ્રહણ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિ. સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને તેજ પવન અને ગાજવીજ કડાકા ભડાકા સાથે રાત્રિના સમયે કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રોમાં નારાજગી જોવા મળી હતી. અરવલ્લીમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ખેતીના પાકમાં ભારે નુકસાન. ઘઉં ચણા કપાસના પાક પાણીમાં ગરકાવ. રાજપીપળા સ્માર્ટ કોમ્પ્લેક્સ ખાતે ઓલિમ્પિક અને ઇન્ટરનેશનલ લેવલનું 7 કરોડના ખર્ચે સિન્થેટિક ટ્રેક આધુનિક ટ્રેક તૈયાર. ઉપલેડા તાલુકાના લાટ ગામે વાતાવરણમાં એકાએક પલટો સર્જાતા કમોસમી વરસાદ સાથે કરા વરસ્યા હતા. રાજુલા તાલુકાને ડુંગર ગામના કુમારસારા 1 અને શ્રી જનકભાઈ કન્યાસારામાં માતૃભાષા દિવસની રમોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આમ જોઈએ તો હવે પુરુષ સમોવડી મહિલાઓ પણ જોવા મળે છે. પછી પોલીસ હોય કે ડોક્ટર, એન્જિનિયર સહિત વિવિધ ક્ષેત્રોમાં કામગીરી કરે છે. ત્યારે વાત કરીએ તો અમરેલી જિલ્લાના બગસરા શહેરની, તો અહીં રહેતા મહિલા ખેડૂત ભાવનાબેન સતાસિયા એક સામાજિક કાર્યકર્તા છે. તેઓ ખેતી કામ સાથે વિવિધ સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. ભાવનાબેન સતાસિયા ખરા અર્થમાં નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું. ભરણ પોષણ ન ચૂકવાતા કોર્ટે પતિને જેલમાં મોકલી આપ્યો. ગૌતમ ગંભીરે રોહિત શર્માની કેપ્ટનસીની તુલના પૂર્વ કેપ્ટન સાથે કરી. પાકિસ્તાનની જેલમાં 6 મહિના ઊંધો લટકાવીને ફટકારતા દેશ પાછા ફરેલા યુવાનની વેદના. વડોદરામાં મેયરે પાળતુ સાન પરનો વેરો રદ કર્યો. અમદાવાદમાં 50 વર્ષોમાં પહેલીવાર ફેબ્રુઆરીમાં હીટવેની આગાહી. રાજકોટમાં દક્ષિતા શાહે ડેપ્યુટી મેયર પદેથી આપ્યું રાજીનામું. રક્ષક એક સામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમ 25 ફેબ્રુઆરીએ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.